આમ તો મસાલા છે ને એ સ્ત્રીને એમ્પાવર નહીં કરવાની રમત છે એ રસોડામાં જ રહે રાંધ્યા જ કરે પણ કશું જુદું વિચારનારા લોકો આ જગતમાં છે એ વાતે આપણે બધા એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ બહુ સરસ વાત છે કે એમણે એમ્પાવરમેન્ટમાં રસ લીધો બાકી આમ તો મસાલા એ ગૃહિણીનો સબ્જેક્ટ છે આજે જ હું કોઈને કહેતી હતી કે મને રાંધવાનો શોખ નથી હું જમાડી દઉં મને આઈ એમ આઈ એમ અ રીઝનેબલી ગુડ કુક પણ કોઈ મને એમ કહે કે આમ ચાઇનીઝ બનાવ તો મને એમ થાય કે આટલી બધી મહેનત કરીને ચાઇનીઝ બનાવીને પછી તમારે પંદર મિનિટમાં ખાઈ જવાનું એટલે એટલો આખો દિવસ વેજીટેબલ ચોપ કરવામાં જાય અને ઝીણું ઝીણું એના કરતાં રેસ્ટોરન્ટમાં જઈને ઓર્ડર કરીને છ મહિને એકવાર ચાઇનીઝ ખાવું શીખવું શું કામ જોઈએ આજે જ હું કોઈની સાથે દલીલ કરતી હતી ને એમણે મને કહ્યું કે વાત તો તમારી સાચી છે એટલે આ દેશમાં મને એવું લાગે છે કે સ્ત્રીને રસોઈ સાથે સીધી જોડી દેવામાં આવી છે ગૃહિણી હોય તો એને સારી કૂખ હોવું જ જોઈએ એવો એક આખો કોન્સેપ્ટ છે પણ ખરેખર જોવા જાઓ તો તમને સમજાય કે ફાઈવ સ્ટાર હોટેલના બધા શેફ જે લોકો લાખો રૂપિયાના પગાર લે છે બેસ્ટ શેફ બધા પુરુષો છે અને મેં એવા લોકોને જોયા છે કે આમ ફૂલ સ્લીવ નું શર્ટ પહેરીને લોટ બાંધે તો આનાથી વધારે હાથ બગડે નહીં એનો એટલા સ્કિલફુલ કુક હોય એ વેજીટેબલ ચોપ કરે તો આમ તમને જોઈ લો તમે બે મિનિટ એવી રીતે કાંદા ચોપ કરે એટલે મને એવું હંમેશા લાગ્યું છે કે કોઈ પણ કામ એ સ્કિલ પર આધારિત છે સ્ત્રીનું કે પુરુષનું એવું કંઈ નથી હવે તો સ્ત્રીઓ પણ વિમાન ઉડાડે છે તમે જેટમાંથી નીચે ઉતરો તો તમે જુઓ કે છોકરીઓ સરસ યુનિફોર્મ પહેરીને ઉભી હોય તો તમને આમ ગૌરવ થઈ જાય કે આપણા દેશની દીકરી છે એમ સો આઈ થિંક દેર ઇઝ નથિંગ વિચ ઇઝ અ મેન્સ જોબ એન્ડ અ વુમન્સ જોબ એની મોર દેર ઇઝ અ જોબ એન અ પર્સન ડઝ ઇટ સ્કિલફુલી ઇટ્સ અ ગુડ જોબ એ સિવાય હવે એવા કોઈ જેન્ડર વાયસ સાથે આ દેશમાં કોઈ જોબ કોઈ કામ થતું નથી એટલે મારે જે વાત કરવી છે એ એ છે કે નારી તો નારાયણી છે જ નર નારાયણ છે પણ આ નારી તું નારાયણી કે નર તું નારાયણ ની વચ્ચે ક્યાં કશે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં થોડુંક વિચારવાનો સમય થઈ ગયો છે એક તરફ દસમાંથી સાત દીકરીઓ બોર્ડમાં પહેલા દસમાંથી સાત જણા તમે જુઓ તો એ છોકરીઓ છે ટ્વેલ્થ બોર્ડમાં તમે રિઝલ્ટ જુઓ પહેલાં દસ તો એમાંથી છ સાત છ સાત ઇઝ ગર્લ્સ બીજી તરફ તમે બેટી બચાવો બેટી પઢાવોની વાત હજી કરવી પડે છે આ દેશમાં એનો અર્થ એમ થયો કે ક્યાંક તો દીકરી મરે છે તો તમારે આ કહેવું પડે છે બાકી કહેવાની જરૂરત જ નથી અને ત્રીજી તરફ એવી દીકરીઓ એવી બાળકીઓ કે જેને પોતાના શરીરનું ભાન સુધા નથી એવી દીકરીઓ કે જે હજી દોઢ બે વરસની પાંચ વર્ષની સાત વર્ષની છે એની સાથે બળાત્કાર થાય છે આ કેવા વિચિત્ર વિસંગત જગતમાં આપણે ઘુસી ગયા છીએ ક્યાંક તો દીકરીઓ એકદમ આગળ વધી રહી છે પાયલટ થઈ રહી છે વિમાન ઉડાડી રહી છે ક્ષેફ થઈ રહી છે રાજકારણમાં જઈ રહી છે અને ક્યાંક સાવ જે હજી પોતાના શરીર વિશે સમજતી પણ નથી એની સાથે બળાત્કાર થાય છે કઈ નારાયણીની આ ચર્ચા છે એ મારે તમને પૂછવું છે જો ખરેખર ઋગ્વેદના શ્લોક પ્રમાણે જ્યાં દેવી સ્ત્રીની પૂજા થાય ત્યાં દેવતાઓ રમે છે આવું આપણે કહીએ દેવતાઓનો વાસ થાય છે એવું આપણે કહીએ તો આ દેશની પરંપરા સ્ત્રીની પૂજા કરવાની છે છતાંય હવે દિવાળી આવશે તો આપણે બધા નિર્જીવ વસ્તુઓ લઈ આવીશું સિક્કા દાગીના ફલાણું ફલાણું બધું ધોઈશું કરીશું કરીશું લક્ષ્મી પૂજન કરીશું અને જે બાર મહિના રાંધીને ખવડાવે છે ગરમ ગરમ એ અન્નપૂર્ણા ને એક થેન્ક યુ પણ કહીશું નહીં ઉલટાની એ દિવસે બિચારી રાંધી રાંધીને થાકી જાય ઘર સાફ કર્યું એ બિચારીએ અને ઘર સાફ કરવાની પણ આખી એક બહુ ચેમ્પિયન પ્રવૃત્તિ હોય છે નવરાત્રી પૂરી થાય એટલે એમ કે દિવાળીની સફાઈ દિવાળીની સફાઈ અને એવી ભયાનક સફાઈ કરે પછી છીકો આવે ડસ્ટની એલર્જી થાય માંદી પડે દિવાળી આવતા સુધીમાં સો માંથી પંચાવન ગૃહિણીઓ માંદી હોય અને એ આખી પ્રવૃત્તિમાં તમે જુઓ કે દર વખતે માળિયા પરથી બધું ઉતારે પછી એવું નક્કી કરે કે આ વખતે નક્કામી ચીજો કાઢી નાખીશ નહીં છે પેલું તો જોઈએ આ તો કેવી રીતે ફેંકી દેવાય આ તો મારા પિયર થી આપેલું વીસ વીસ ફૂટ ની શેત્રંજીઓ બધી ધોવડાવી ચોખ્ખી કરી વાળી પાછી લપેટી ને મૂકે કેમ કે કોઈ ગુજરી જાય તો જોઈએ અરે હવે ક્યાં ઘરે બેસણા કરો છો તમે હોલમાં ડાયરેક્ટ તમે બોલાવી લો છો લોકોને તેમ છતાં આ સાચવવાની જે આખી વૃત્તિ છે ને સ્ત્રીની એ બહુ ખૂબસુરત છે એ જે સાચવે છે ને વસ્તુ નથી વસ્તુ સાથે જોડાયેલી સ્મૃતિઓ છે બહુ પ્રિય છે ઝીણી ઝીણી વસ્તુઓ તમે જુઓ કોઈ છોકરાને તમે પૂછો કે તારી પાસે તારી ગર્લફ્રેન્ડે આપેલા શરૂઆતના કાર્ડ છે હા ક્યાંક પડ્યા હશે અને તમે સ્ત્રીને પૂછો કે તમારા વિવાહ થયા પછી તમને જે પ્રેમપત્રો લખતા હતા એને મોંઘામાં મોંઘા ડબ્બાની અંદર રિબનમાં બાંધીને એટલી બ્યુટીફુલી સાચવીને રાખ્યા હોય સ્ત્રી વસ્તુ નથી સાચવતી એ સ્મૃતિ સાચવે છે કારણ કે પ્રેમ પત્રમાં અક્ષરો નથી એમાંથી સતત ડોકાતો એ સમય છે કે જે અક્ષરોમાં બંધાઈને એક કાગળોમાં પડ્યો છે આપણે બધા જ બહુ શાંતિથી વિચારીએ તો આપણને સમજાય તમે જુઓ સ્ત્રી પાસે બાળકોના બાળપણના ફોટા હોય કપડા સાચવી રાખે બચ્ચાના નાના નાના એનું બચ્ચું તો છ ફૂટનું થઈ ગયું હવે પણ એક વેતનું જબલું એને ક્યાંક વાળીને ધોઈને સાચવીને પેક કરીને અને પછી દર વર્ષે જ્યારે દિવાળીમાં પેટીઓ સાફ કરે ત્યારે કાઢે આવડો હતો બધાને ખબર છે ભાઈ બધા એવડા જ હોય અને છતાંય દરેક વખતે જેટલી વાર વાલ આવે બચ્ચા પર એટલી વાર કે કેવડું હતું અને જો ને કેવો થઈ ગયો શું સાચવે છે એ સ્મૃતિ સાચવે છે અને સ્મૃતિ સાચવવી એ ટાઈમમાં સ્કલ્પ કરવાની કલા છે સમયમાં શિલ્પ ઘડવાની કલા છે અને સ્ત્રીને આવડે છે સમયનું શિલ્પ ઘડી શકે છે આ આ વાત મારે તમને એટલા માટે કહેવી છે કે સ્ત્રીની હમણાં જ મમતાબેનના વખાણ કર્યા અને મેરશ્રીના પણ વખાણ કર્યા ત્યારે એમણે કહ્યું કે રુજુતા અને શક્તિ બંને એક સાથે છે હું હંમેશા કહું છું કે કાલી અને જગદંબા એકમાં જ છે આ જુદા જુદા સ્વરૂપો નથી દરેક વખતે પાર્વતી જ જુદું સ્વરૂપ લઈને આપણી સમક્ષ આવે છે સૌથી પહેલી જે કથા કહેવાય આ વિશ્વમાં ધ ફર્સ્ટ સ્ટોરીટેલિંગ

અને જ્યારે એને જોકું આવી જાય છે ત્યારે પોપટનું એક નાનકડું બચ્ચું એને થાય છે કે યાર આ વાત અધૂરી રહી જશે જો એને ખબર પડી જશે કે એની પત્ની સૂઈ ગઈ છે અને ત્યારે હોંકારો દે છે અને શિવ જુએ છે કે પાર્વતી સિવાય તો કોઈ છે નહીં આ કોણે હોંકારો દીધો એ કથા ભાગવતમાં આગળ વધે છે પણ મારે જે કહેવું છે તે એ છે કે પતિ પત્નીના સંવાદમાંથી જ્ઞાન રચાય છે એ આ દેશની પરંપરા છે આપણા ઘરમાં હવે શું સંવાદ થાય છે તમે જમવાના છો કેટલા આવવાના છો તું ઘેર છે બહાર જવાની છે કોઈ મહેમાન આવવાના છે વ્યવહાર સિવાયની વાત આપણા ઘરમાં થવાની ધીરે ધીરે બંધ થઈ ગઈ છે આપણે જરૂરી હોય એટલી જ વાત કરીએ છે અને મને હંમેશા એવું લાગે છે કે જ્યાં સંવાદ હોય છે ને ત્યાં વિવાદ નથી થતો હમણાં એક કોઈકે મને બહુ સરસ વોટ્સએપ પર જોક મોકલ્યો છે કે બહુ જ વરસાદ પડતો હતો ધાબે અને ધાબાનું તાળું ખોલવાનું હતું એટલે પતિ પત્ની બંને ગયા પત્નીએ ટોર્ચ પકડી રાખી છત્રી પકડી રાખી પતિ પહેલાં પત્નીએ તાળું ખોલવાની કોશિશ કરી બે ચાર વાર અડધો કલાક સુધી એણે પ્રયત્ન કર્યો પછી પતિએ કહ્યું કે હું કરું સેજ એટલે પત્નીએ ટોર્ચ પકડી છત્રી લીધી પતિએ એક સેકન્ડમાં ખોલી કાઢ્યો એટલે પત્ની એ કહ્યું કે જોયું ક્યાર છું ટોર્ચ આવી રીતે આ મજા છે સાહેબ ક્રેડિટ એ સ્ત્રીની આવડત છે તમે જુઓ કેટલી બધી સ્ત્રીઓ તમે આ બહુ અદભુત અનુભવ છે આ તમે જમવા બેસો ને એટલે પૂછે શાક સરસ થયું છે ને તમે શું કોના નથી થયું કેવું થયું છે એમ પૂછે તો એના જવાબમાં હા કે ના હોય પણ તમે એમ કહો કે દાળ બહુ ફાઈન થઈ છે ને એટલે જ છે હા બહુ અને એની સામે પતિનો મિત્ર જમવા આવ્યો હોય અને વખાણ કરે કે ભાભી તમારી દાળ બહુ સરસ પત્નીનું પહેલું રિએક્શન શું હોય એમને કહો એમને શું કહેવાનું દાળ તમે બનાવી તમારા વખાણ કર્યા તમારા બે વચ્ચે વાત ચાલે છે એને વચ્ચે શું કામ ઘસડો પણ આપણા બધાની મજા એ છે અને ખાસ કરીને સ્ત્રીઓ જે પરણેલી સ્ત્રીઓ છે ચાલીસ ઉપરની સ્ત્રીઓ છે એને એક જ માણસનું અપ્રિસિએશન જોઈએ છે અને એ છે એના વરનું એના પતિનું એ એમ કે ખાવાનું સરસ છે પછી દુનિયા જખ મારે છે બાકીનાને ભાવે કે ન ભાવે તૈયાર થાય બહાર નીકળતી હોય સરસ દેખાવડી હોય સરસ સાડી પહેરી હોય પૂછે કે હું જાડી થઈ ગઈ છું એટલે પતિ કે ના ના એવી જ લાગે છે એટલે કે સાચું કોને કેટલાક પતિ આને સિરિયસલી લે આ સાચું કોને છે ને સિરિયસલી લેવા જેવી લાઈન નથી એટલે પતિ ઓનેસ્ટલી કે હા એમ થોડું લાગે છે વજન તારું થોડું વધ્યું છે પાતળી છોકરીઓ સંવાદ ક્યાંથી શરૂ થયેલો ક્યાં પહોંચ્યો આ બધી લાઈટર વેન જે સ્ત્રીની મેં તમારી સાથે વાત કરી કેટલા જોક્સ આપણે પતિ પત્નીના સાંભળીએ છીએ છે સ્ટેન્ડઅપ કોમેડિયન્સ બધા પતિ પત્નીના જોક્સ કે સ્ત્રીઓ વિશે ઉડાવે સાહેબ તમને સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકમાં ગમે તેટલી મજાક કરવામાં આવે સ્ત્રીની સ્ત્રીઓ પણ એટલા ખુલ્લા દિલે હશે આટલા પુરુષો ઓડિયન્સમાં છે સૌને હું હૃદય પર હાથ મૂકીને પૂછું આટલી મજાક જો કોઈ પતિઓની પુરુષોની કરે તો આટલી ઉદારતાથી પુરુષ હસી શકે એનું કારણ એ છે કે સ્ત્રીમાં જન્મજાત આ ઉદારતા છે એક બેન હોય ને નાનકડી બે વર્ષની અને ભાઈ હોય પાંચ વર્ષનો અને બેન પાસે બે ચોકલેટ હોય ને પેલો માગે ને તો પેલી બંને આપી દે આમાં આમાં કોઈ ઇટ ઇઝ નોટ અબાઉટ

પોતાની જાતને વધુ ને વધુ ને વધુ ને વધુ કરવાની શરૂ કરી છે હમણાં શીતલ કહેતી હતી કે સાડી પહેરે છે હું ગમે તેટલી મોર્ડન વાત કરું મને મારો પોશાક સાડી ગમે છે કારણ કે આ મારા દેશનો પોશાક છે હું વિદેશનો પોશાક ત્યાં પહેરું જ્યાં એ પહેરવાનો હોય હું જ્યારે સ્ત્રીત્વની વાત કરતી હોઉં હું જ્યારે ભારતીયતાની વાત કરતી હોઉં ત્યારે મારે ભારતીય મનથી શરીર થી પોશાકથી વિચારતી સ્વભાવથી વર્તણૂકથી હોવું જોઈએ શીતલ જે વાત કરતી તેના દીકરા સાથે મજા કરે છે મેં ફેસબુક પર ફોટા અપલોડ કરેલા સ્વિમસૂટમાં અને હો હા થઈ ગઈ ને ગુજરાતી ભાષાના અસ્મિતાના પાયા અચમચી ગયા ને સભ્યતા ડોલી ગઈ ને પછી જે કઈ પણ થવાનું હતું બધા જાત જાતનું લખ્યું જેના જવાબમાં ત્રણ વસ્તુઓ કે પહેલી વાત એ કે તમને બધાને એક અહિયાં શું કામ પણ અહિયાં જરૂર નથી આપણે ગેરજૈન કરજો મારે એ જ કહેવું છે કે હું કોઈ બે લોકોની સરખામણી કરવા અહિયાં નથી ઉભી રહેતી આપણે બધા કારણ વગર એકબીજાની સામે ઉભા રહ્યા છીએ ચણો આખો ત્યાં સુધી જ છે સાહેબ જ્યાં સુધી આખો ચણો છે જેવો છૂટો પડે ને એવા દાળિયા થઈ જાય આ વાત આપણે બધાએ સમજી લેવાની છે બંને એકબીજાની સાથે છે ને ત્યાં સુધી શિવશક્તિનું પૂર્ણ સ્વરૂપ છે જે ક્ષણે આપણે સામ સામે આવી જઈએ છીએ એમ્પાવરમેન્ટનો અર્થ કોઈની લીટી નાની કરવી નથી એમ્પાવરમેન્ટનો અર્થ એ છે કે તમારી લીટીને તમે જેટલી મોટી દોરી શકો એટલી દોરો રબર રાખવાનું છે જ નહીં માત્ર પેન્સિલ જ રાખવાની છે હાથમાં જ્યારે જ્યારે સ્ત્રી પુરુષની ચર્ચા થાય છે ત્યારે મેં હંમેશા જોયું છે કે બે લોકો સામ સામે આવી જાય છે એક ભાઈએ નક્કી કર્યું હું સમાજ સેવા કરીશ સવારના પરમાં નીકળ્યા બસ સ્ટોપ પર ઊભા રહ્યા જોયું કે કોઈ આવે છે જાય છે એને જો દૂરથી એક માણસ બિચારો કબાટ ધકેલતો તો એકલા હતા એટલે એ તો બધું છોડીને ગયા એની મદદ કરવાને ખૂબ ધક્કા માર્યા ને અડધો પોણો કલાક પછી આમ પરસેવો લૂછીને કહે છે કે મને નથી લાગતું આ કબાટ અંદર જાય એટલે પેલો માણસ પાછળથી બહાર આવ્યો ને એક તમાચો છોડી દીધો કે અંદર હું છેલ્લા અડધા કલાકથી બહાર ધકેલું છું ઈડિયટ બે સામ સામે ધક્કા મારે ને તો એ શક્તિ ક્યાંય પહોંચતી નથી સાહેબ પણ બંને ભેગા થઈને એક દિશામાં ધક્કો મારે ને તો ભલ ભલા વિઘ્નો ને ભલ ભલી વસ્તુઓ કસી જાય છે આ બહુ મહત્વની વાત છે પણ આપણે કદાચ એમ્પાવરમેન્ટ નો અર્થ બીજાને ઉતારી પાડવા બીજાને ના નાના કરવા બીજા સાથે દલીલ કરવી એવો કરતા થઈ ગયા છે પેન્ટ પહેરતી સ્ત્રી એમ્પાવર્ડ છે સિગરેટ પીતી સ્ત્રી એમ્પાવર્ડ છે કમાતી સ્ત્રી એમ્પાવર્ડ છે આ ખ્યાલમાંથી નીકળી જવાનો સમય થઈ ગયો છે એમ્પાવર્ડ કોણ છે એની તમને એક નાનકડી વાત કહું મારી બાજુમાં એક રીટા બેન રહેતા હતા અત્યંત સરસ વ્યક્તિ અત્યંત સરસ દસમું ધોરણ પાસ એમના પતિ શેર માર્કેટમાં કામ કરે કોઈ કોઈ વાર મારા ઘરે આવે બેસે હવે એમને મારી જોડે વાત કરવી હોય હું શું વાત કરું એમની સાથે મારી પાસે એમને લાયક વિષય ન હોય એમની પાસે મારે લાયક વિષય ન હોય એટલે એ તુવેરો ફોલવાનું લઈને આવે એ વાલોળ લઈને આવે એ મને કે તમે આંબાળ દર લઈ આવજો હું તમને કરી આપીશ મને લાલચ એટલે એ આવે બેસે આ બધું કરે હું વાતો કરું થોડી વાર દરમિયાનમાં એમના હસબન્ડને બહુ જ મોટો નુકસાન થયું અને એમણે ફ્લેટ વેચવો પડ્યો ભાડાના ઘરમાં જવું પડ્યું છોકરાઓના ફીસના પ્રશ્નો થઈ ગયા અને મને રોજ લગભગ કે કાજલબેન કંઈક કામ અપાવો હવે દસમું ધોરણ પાસ ચાલીસ બેતાલીસ વરસની સ્ત્રીને હું શું કામ અપાવું એને ક્યાંય પટાવાળા તરીકે તો મોકલાય નહીં બહુ ચાલ્યું બહુ ચાલ્યું એમાં એક દિવસ મને રાત્રે વિચાર આવ્યો અને મેં બેલ મારીને મેં તું રીટાબેન તમે જે કરો છો ને એ કરો કે શું મેં કીધું આ જે તમે આંબા અડદર અડદર કરો છો વાલોડ ફોલી આપો છો મેથી ચૂંટી આપો છો આવું કામ જ અમારા જેવી સ્ત્રીઓ માટે તો આશીર્વાદ છે કે જે કામ કરતી હોય ને એને પરિવારને સારું ખવડાવવું હોય કેવી રીતે મેનેજ કરે તમારા જેવી સ્ત્રીઓ અમારા માટે આશીર્વાદ છે બે વરસ પછી એવો દિવસ આવ્યો કે તમે એને ડિસેમ્બરમાં ફોન કરીને કહો ને કે રીટાબેન પાંચસો મેથી કે કૉજલબેન કોલે કરી આપીશ એને પોતાના ઘરના ઈ ભર્યા છોકરાઓને ભણાવ્યા પોતાનું ટુ વ્હીલર લીધું ડિલિવરીના દસ રૂપિયા એક્સ્ટ્રા લે સો સો રોટલી કરી આપે કોઈને ઘરે કોઈ જમવા આવવાનું હોય તો સો રોટલી કરી આપે હું આવી સ્ત્રીને એમ્પાવર્ડ કઉ છું એમ્પાવર હોવું એટલે કમાવું એમ્પાવર હોવું એટલે દલીલ કરવી એમ્પાવર હોવું એટલે અમુક તમુક પ્રકારે વર્તવું તોછડા થવું ના બલકે જે એમ્પાવર્ડ છે અચાનક આ પશ્ચિમના રવાડે ચડી ગયા છે આપણને લાગે છે કે એમ્પાવર્ડ સ્ત્રી એટલે પેન્ટ પહેરતી સ્ત્રી એમ્પાવર્ડ સ્ત્રી એટલે અમુક રીતે વર્તતી સ્ત્રી એમ્પાવર્ડ સ્ત્રી એટલે સિગરેટ પીતી શરાબ પીતી અંગ્રેજી બોલતી ફરફરાટ બ્રાન્ડના વસ્તુઓ વાપરતી ના આપણે પાછા જઈએ તો સમજાય કે આપણી પાસે સુકન્યા છે અનસુયા છે કઈ કઈ છે પતિના રથમાં આંગળી નાખીને એનું પૈડું ઉતરી જતું જેને અટકાવ્યું ચલો આંગળી નહી નાખી હોય એક્ઝાગેરેટેડ હશે ખીલો નાખ્યો હશે પણ એ ખીલો નાખવાનો સૂજ્યો તો ખરો હું આજે જ કહેતી હતી કે બાજુમાં બેઠેલી પત્ની જોજે 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 કરે એ પણ ત્યાં કહી શકી હોત ને એ પૈડું ગયું પૈડું ગયું પડું ગયું એને બદલે પતિને ખબર યુદ્ધ પૂરું થઈ ગયું હું એવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું સુકન્યાની કથા આપણે બધા જાણીએ છીએ ફરવા નીકળી છે સખીઓની સાથે અને ઋષિ ની ઉપર આખો રાફડો જામી ગયો છે એમાં બે આંખો તગ તગે છે એમાં સળિયા ખોસે છે ઋષિની આંખો જતી રહે છે અને ઋષિ રાજા પાસે જઈને કહે છે કે તારી દીકરી પરણાવ મને સેવા કરવા માટે સુકન્યા લગ્ન કરે છે દેવોના વૈદ્યને આમંત્રિત કરે છે અશ્વિની કુમારોને અને કહે છે કે મારા પતિની હું યુવાની અને હેલ્થ અને આંખો બધું પાછું આવે એવું મને કહી આપો આમળાનું વૃક્ષ આપે છે આમળાનું વૃક્ષ ઉછેરે છે એમાંથી આમળા ઉતારે છે ચવનપ્રાશ બનાવે છે પતિને નવજીવન આપે છે અને સંતાન લઈને પિતાને ત્યાં જાય છે આ છે સુકન્યાની કથા અનસુયાની કથા છે ત્રણ દેવો એની પરીક્ષા કરવા આવે છે અને નક્કી કરે છે કે આજે તો એનું સતિત્વ આપણે જોખમમાં મૂકી દઈએ સાધુ વેશે આવીને ત્રણેય દેવો કહે છે કે અમને તો નગ્ન થઈને જમવાની ટેવ છે હવે જો હા પાડે તો પતિ ધર્મ લાજે ના પાડે તો અતિથિ ધર્મ લાજે અંજલિમાં પાણી લે છે ઈશ્વરનું નામ લે છે પતિને યાદ કરે છે અને પાણી છાંટે છે અને ત્રણ આ અનસુયા ની તાકાત છે આવી સ્ત્રીઓ છે આપણા દેશની આપણે કારણ વગર કેટલીક સ્ત્રીઓના દાખલા લઈએ છીએ હમણાં હું એક દિવસ એક જગ્યા બેસીને જમતી હતી અને પાછળ આખી કીટી હતી સ્ત્રીઓની વાતો કરતી હતી સ્ત્રીઓ એમાં એક બીજા બેનને કહ્યું કે તમને ખબર છે આ આઈફા એવોર્ડમાં એમ કે રેખાજીનો ડાન્સ હતો ને તો અમિતાભ બચ્ચન ગયા જ નહીં એટલે બીજા બેને એને કહ્યું કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય ને એમનું હજી ચાલે છે તમને ખબર ચાલે છે કે અટકી પડ્યું રેખા એ ફોન કરીને કહ્યું હશે કે બોલો અમિતજી નથી આવવાના કેટલો રસ બીજાની જિંદગી ચાલે છે એનું સૌથી મોટું કારણ છે કે બીજાની જિંદગીઓમાં બહુ રસ છે બાકી તમે વિચાર કરો મને ખરેખર આટલી બહેનો મારી બેઠી છે મને એક સ્ત્રી એમ કે પુત્ર વધુ પ્રેગ્નન્ટ હોય ત્યારે એક જણે પગથિયા ઉપર તેલ ઢોળ્યું એ લપસી જાય એટલા માટે ઢોળ્યું જ કોઈ અને છતાંય આપણે કેટલા રસથી જોઈએ છે જુજુ જુજુ એકતા કપૂર સિવાય કોઈને વિચાર આવે અને છતાંય આપણે કેટલા બીજા લોકોની જિંદગીમાં રસ લઈએ છીએ મારે જે કહેવું છે તે એ કહેવું છે કે નારાયણી હોવું એટલે શું સૌથી પહેલા તો એ સમજીએ કે નારાયણ એટલે શું નરનું આયન નરની કથા કથા નર હોવાની હોવાની નારી ઈશ્વરે પોતાની બાજુમાં બેસાડી કે માણસ જાત ચાલુ રહે ને એ કામ તારક હવે તમે વિચાર કરો ફેક્ટરી હોય કોઈની અને એક બેચ ખરાબ નીકળે ડોલનો મસાલાનો વસ્તુ નો માણસ તરફ પ્રોડક્શન બંધ કરી દે કરી દે કે ના કરી દે રિપેરિંગ કરાવે હા કે ના આટલો આટલો ખરાબ બેચ માણસનો બહાર પડે છે ભગવાન બંધ કરે છે પ્રોડક્શન કેટલો વિશ્વાસ છે એને આપણામાં કે કઈ નહીં સુધરી જશે અને જેણે આપણને બનાવ્યા એને આપણે કેટલા પ્રેમથી બનાવીએ છીએ બકોર પટેલ આપણે ત્યાં ત્યારે હતું જયારે ડિઝની નહોતું આઈ એમ શ્યોર થોડા લોકોને તો ખબર જ હશે બકોર પટેલ અદભુત વાર્તાઓ હરિપ્રસાદ માથું માણસનું શરીર અને આપણે ત્યારે હતું ડિઝની શોધાયું પણ નહોતું એ બકોર પટેલ એક દિવસ બાધા લે છે કે મને લાડુ ની બાધા એના પત્ની કે છે કે સૌથી વધારે ભાવતું એ છોડી દો પહેલા તો મને આ પણ નથી સમજાતું કે જે સૌથી વધારે ભાવતું એ છોડવાનું શું કામ ભગવાનને બ્લેકમેલ કરવા કે હું આઈસ્ક્રીમ છોડી દઈશ આ તો છોડી દે ભાઈ એ બી એવું જ કેતો હશે કે છોડ તું તારે મને કઈ ફરક નહીં પડે કેટલા લોકો ભાત છોડી દે કે મને બહુ જ ભાત ભાવે ને એટલે હું છોડી દઈશ મારું કામ નહીં થાય ત્યાં સુધી પછી અઠવાડિયા પછી કે હું કોદરી ખાઉં છું સંતોષ ના થાય ને તમે ત્યાં ના ત્યાં જ છો કોઈ ફેર નથી પડ્યો તો બકોર પટેલ લાડુ ની બાધા લે છે અને પછી એનું નસીબ બચાડવાનું એવું કે અઠવાડિયામાં જ કોકના લગનમાં જવાનું થાય છે ત્યાં લાડુ બનાવ્યા એટલે એની બાજુમાં એના મિત્ર બેઠા છે વાઘજીભાઈ વકીલ એ એને કહે છે કોઈ એક રસ્તો બતાવું તમને સરસ એવું લખ્યું છે શાસ્ત્રોમાં એવું વાઘજીભાઈ કે છે આપણે પણ બધા શાસ્ત્રોમાં બહુ કે આમ શાસ્ત્રમાં લખ્યું કયા શાસ્ત્રમાં એવું કઈ નહીં શાસ્ત્રમાં લખ્યું એટલે વાઘજી ભાઈ એને શીખવાડે છે કે બે હાથ જોડવાના આંખ બંધ કરવાની ને કહેવાનું કે બાધા મારી લાડુ ઉતરી ને પર જા આટલું જ છે કે પછી કે પછી આપણે પ્રામાણિક રહેવાનું લાડુ ખાતા હોઈએ ને ત્યાં સુધી દાળ ને નહીં અડવા નહીં તો પાપ લાગે એટલે બકોર પટેલ હાથ જોડે છે કે બાધા મારી માં લાડુ પરથી ઉતરી ને દાળ પર જા દાળની વાડકી અને પ્રેમથી લાડુ ખાય છે કે હવે કે હવે ભાત ખાવા છે ને તો કે કે હા હાથ જોડો આંખ મીચો અને એમ બાધા મારી માં દાળ પરથી ઉતરી ને પાછી લાડુ પર જા આટલું જ છે કેટલા લોકો તમને સવારે રાશિ ભવિષ્યમાં છે કછન પઠણન નયન આજે મારો દિવસ કેવો જશે કંસ અને કૃષ્ણ બંનેની રાશિ એક છે રામ રાવણ ની રાશિ એક છે રાધા ને રૂકમણી ની રાશિ પણ એક છે એનું જીવન એક નથી આપણે કઈ રાશિની વાત કરીએ છીએ આટલા હજારો કિલોમીટર લાખો કિલોમીટર દૂરથી આપણને ગ્રહ નડે કેમ મંગળ સવારે ઉઠીને તમને જ શોધે છે શું કરી રહ્યા છીએ આપણે અને સ્ત્રીઓ સૌથી વધુ અંધશ્રદ્ધાનો ભોગ છે જે સૌથી વધુ જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ કારણ કે એ તો ઈશ્વરનો અનુભવ કરે છે જે જીવ દુનિયાને નવ મહિના પછી દેખાવાનો છે એ જીવની અનુભૂતિ એ તો પોતે હમણાં કરે છે એનો અર્થ એમ થયો કે જે દેખાતું નથી એનું અસ્તિત્વ છે આ લોજિક તો એને કેટલું વેલ્યુ સમજાઈ જાય અને આ લોજિક એને સમજાયા પછી પણ બાવા સાધુઓને નમે આ પેલા નિર્મલ બાબા એક કે લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ મને ઘણી વાર નવાઈ લાગે કે આ લાલ ચટણી ખાવાથી સમોસા ખાવાથી બુરી બેગ વાપરવાથી જો ખરેખર કંઈ થતું હોય શેનાથી થાય છે એવો સવાલ ક્યારેક થાય આપણને શું છે એવું કે જે આપણને આપણા નસીબને આપણી નિયતિને આપણા ભાગ્યને બદલે છે આપણી સમસ્યામાં આપણી સાથે આવીને ઉભું રહે છે એવું શું છે એકમાત્ર વસ્તુ છે અને એ છે આપણી શ્રદ્ધા તમે જુઓ સ્ત્રીને જેટલી શ્રદ્ધા હોવી જોઈએ એનાથી ઘણી વધારે શ્રદ્ધા છે મીરા હાથમાં ઝેરનો પ્યાલો લઈને પી જાય છે એકવાર વિચાર પણ નથી કરતી કે મારું શું થશે આમ ચાખીને પીવું કે ન પીવું આવું કઈ નથી હાથમાં પકડીને પી જાય છે કે તું કર તું કરીશ ને તારા પર ભરોસો છે મને પણ જેના પર ભરોસો કરવાનો છે એના પર આપણે નથી કરતા બાવા સાધુ અને નમે જ્યોતિષો પાસે જાય પથ્થર એટલા દેવ કરે પણ જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે આપણા પરિવારને પાળે છે કાળી મજૂરી કરે છે આપણા આપણા સંતાનો સારું ભણી શકે સારું જીવે સાહેબ મારે બધી બહેનોને કહેવું છે તમને ખબર તમારી એક સૌથી મોટી વાત જેની આપણે નોટિસ જ નથી કરીને જે મેં હમણાં જ નોટિસ કરી છે મુંબઈ જ્યારથી રહું છું ત્યારથી કે પરિવાર ગરમ જમે ને એટલે મોટા ભાગના પુરુષો જિંદગીના ચાલીસ વર્ષ ટિફિનમાંથી જમે છે આ વાત વિશે આપણે કોઈ દિવસ વિચાર જ નથી કરે એ લોકોને એટલું જ જોઈએ કે એનો પરિવાર ગરમ જમે પૈસા આવવા માંડે ને ઘરમાં મધ્યમ વર્ગનો પરિવાર હોય પૈસા આવવાના શરૂ થાય એટલે પહેલા માતા પિતાનો વિચાર કરે પછી સંતાનોનો વિચાર કરે પછી પત્નીનો વિચાર કરે તમે કોઈ દિવસ ચાર પાંચ પુરુષોને બપોરે ઓફિસ થી નીકળીને મોલમાં ભટકતા જોયા હા કે ના ઘરમાં ઝઘડો થયો હોય ને એક પુરુષ બારણું પછાડીને મેક્સિમમ નીકળી જાય ટિફિન લીધા વગર આ એનો ગુસ્સો હદમાં હદ ધડામ દઈને બારણું પછાડે ટિફિન મારે નથી જોઈતું કરીને જતો રહે અને જેવો પતિ કે પુરુષ ઘરની બહાર નીકળે એટલે સ્ત્રી ફોન ઉપાડે બેન ને અડધા ખબર હોય કે ઘરમાં થયો અને પુરુષ આખો દિવસ કોઈને કહે નહીં મનમાં ધૂંધવાય સવારે જે થયું છે એ વિશે પીડાય તમે વિચારો પુરુષોના વાળ કેમ જલ્દી જાય છે કારણ કે કોઈને કહેતા નથી ના આ હસવાની વાત નથી આ બહુ ગંભીર ચર્ચા છે એ ક્યારેય કોઈને કહેતા નથી કે એની ભીતર શું ચાલે છે કોઈ પુરુષો તમે જોયા કે જરા કેમ પૂછે કે કેમ છો એટલે રડવા માંડે સવારથી તબિયત એટલી ખરાબ છે અપોલો હાર્ટ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર ની બહાર એક બોર્ડ છે એ બોર્ડમાં લખ્યું છે કે જો જીવનસાથી સામે કે મિત્ર સામે હૃદય ખોલ્યું હોત તો ડોક્ટર પાસે ન ખોલાવવું પડ્યું હતું અને કેમ આ પરિસ્થિતિ ઊભી નથી થતી કારણ કે જેટલી વખત સંવાદ કરવાની શરૂઆત થાય ને એટલી વખત વાત કોઈ બીજી દિશામાં જતી રહેશે મારે હું માત્ર ગૌરવ ગાન કરવા નથી આવી સ્ત્રીનું મારે નથી મોટી મોટી વાતો કરવી મારે નથી એવું કહેવું કે ઓહો હો સ્ત્રીઓ આમ માન છે સ્ત્રી આમ છે આપણે પણ આપણામાં ઘણું સુધારવાનું છે આપણે પણ ઘણા બદલાવાની જરૂર છે જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે આપણો ખ્યાલ કરે છે આપણા સંતાનોને ઉછેરે છે આપણી સલામતીનો વિચાર કરે છે એના પર આપણને ભરોસો નથી તમે વિચાર કરો કેટલી પત્નીઓ પોતાના પતિનો ફોન કોડ ઓપન કરીને જોવાનો પ્રયત્ન કરે એનો એસએમએસ વાંચવાનો પ્રયત્ન કરે ઓફિસમાં તપાસ કરે કોણ આવ્યું હતું કોણ ગયું હતું બપોરે કેટલા વાગે નીકળ્યા કેમ આમ થયું છે ને માટે જેની સાથે આપણે જીવન જોડ્યું છે એ માણસમાં જો ભરોસો ન કરી શકાય તો એનાથી પીડાદાયક તો બીજી કોઈ પરિસ્થિતિ જ નથી આંખ મીચીને જેને ચાહી ન શકાય એને દાંપત્ય જ ન કહેવાય ફિફ્ટી ફર્સ્ટ ડેટ્સ નામની એક બહુ જ સુંદર ફિલ્મ છે એક છોકરી છે જે રોજ સાંજે આખા દિવસની ઘટના ભૂલી જાય છે અને એક છોકરો છે જે રોજ સવારે ઉઠીને એને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે છે અને અને છોકરીના પિતા એને કયા કરે કરે કે તું તેટલી મહેનત કાલ સવારે ભૂલી જશે દિવસ એ છોકરો એક ધારો રોજ સવારે એ છોકરીને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે ધીરજથી વળી પેલી સાંજે ભૂલી જાય વળી સવાર પડે એટલે નવેસરથી નવી ટ્રાય અને એક દિવસ જ્યારે જતો હોય છે ત્યારે છોકરી એને કહે છે કે હું એપ્રિશિએટ કરું છું તારી ધીરજને એ છોકરો એક ક્ષણ એની સામે જોઈ રહે છે અને છોકરી કહે છે કે આટલી એકધારી મહેનત પછી આટલી જો ડોક્ટરે મહેનત કરી હોત તો મારી યાદશક્તિ ઘણી વહેલી પાછી આવી ગઈ હોત આ તારી શ્રદ્ધાનું બળ છે કે મને યાદ છે કે ગઈકાલે શું થયેલું આ રિલેશનશીપ છે મને હંમેશા એવું લાગે છે કે આપણે બધા અજાણતા જ જાણતા નથી હું એવું નથી કહેતી કે બધા જે થઈ રહ્યું છે તે સત્ય છે સારું છે સાચું છે પણ હું હું એવું ચોક્કસ માનું છું કે આપણે બધા અજાણતા જ એક એવી દુનિયામાં ધકેલાઈ ગયા છીએ કે જ્યાં એકબીજા પરત્વેનો વિશ્વાસ ક્યાંક ગૂંચવાઈ ગયો છે ક્ષમા ક્યાંક ખોવાઈ ગઈ છે સ્ત્રી તો ક્ષમા હોવી જોઈએ આપણામાં આપણે કેમ માફ ન કરી શકીએ આ દિવાળીની વાત મેં તમને કરી કેટલી બધી સ્ત્રીઓને હું એવી ઓળખું છું કે ફ્રીજ પાસે જઈને ઊભી રહે અને એમ થાય હું શું લેવા આવેલી કબાટ ખોલે અરે યાર ક્યાં મૂકી દીધું શોધ 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 ફ્રીજમાંથી ચશ્મા મળે ને લોટના ડબ્બામાંથી ચાવી મળે ને કાગળિયા ક્યાંકથી મળે ને આ આ જેની પણ સાથે થાય છે એ બધાએ એકવાર વિચારવાનું ડોક્ટર પાસે જાય એટલે ડોક્ટર કે બી ટ્વેલ્વ લો ખરેખર આપણા મગજના નિશ્ચિત જીબી છે એમાં આપણે એટલી નકામી ફાઇલો ક્રિએટ કરી છે એટલો બધો કચરો ભર્યો છે કે સારી વસ્તુ ભરવાની જગ્યા જ નથી જેને ફ્રિજ પાસે જઈને યાદ નથી આવતું કે મારે શું જોઈએ છે એને તમે પૂછો કે દસ વર્ષ પહેલા તમે લગનમાં મુંબઈ ગયેલા ત્યારે તમારી સાથે શું અન્યાય થયેલો એને ખબર છે અને પાક્કી તમને પછી આમ થયું હતું પછી એણે આમ જોયું મેં આમ જોયું પછી એણે આમ પહેર્યું હતું અહીંયા ઉભા હતા હું અહીંયા ઉભી જે ઘટના બની ગઈ વીતી ગઈ આટલા વરસ વીતી ગયા એ પછી એ સ્મૃતિને સાચવવાનો મતલબ નથી એવી સ્મૃતિઓ સાચવો કે જેને યાદ કરીએ ને તો ચહેરા પર સ્મિત આવે આપણે કોઈ દિવસ આમ ફોટા લગાવીએ છે ભીતો પર કેવા ફોટા લાગે છે હસતા મજાના સારા પ્રસંગોના ખુશખુશાલ સારી સ્મૃતિઓના ગુજરી ગયેલા માણસના પણ ફોટા તો આપણે એવા જ લગાવીએ કે જે જોઈને આપણને ચહેરા પર સ્માઈલ જ આવે રડવું આવે એવા ફોટા કોઈ લગાડતું નથી એનો અર્થ એમ થયો કે સ્મૃતિ કેવી સચવાવી જોઈએ સારી સ્મૃતિઓ આનંદની સ્મૃતિઓ ખુશીની સ્મૃતિઓ મજાની સ્મૃતિઓ આ સ્ત્રીઓ છે કડવી સ્મૃતિઓને છોડી દેતા પરણીને આવે છોકરી ઘરમાં અને મોટા ભાગની સાસુઓ ઇનસિક્યોર થઈ જાય હવે આવશે હવે આમ કરશે કરશે એવી અત્યારથી શા માટે તમે ધારણા ઉપર જીવો છો બહુ સારી પણ હોય બહુ મીઠી પણ હોય બહુ ભાલસોઈ પણ હોય અને પુત્ર વધુને પણ ઘેરથી તૈયાર કરવામાં આવે કે બધું આપી ના દેતી બહુ આમ ના થઈ જતી એ તો એવું જ હોય આમ ના કરતી જે બે જણાએ સાથે રહેવાનું છે એ બે જણાને આખું ગામ એવું શીખવે કે એકબીજા પર વિશ્વાસ નહીં કરતા તમે વિચારો આ કયા પ્રકારનું શિક્ષણ છે જે સાચે મિત્ર હોય જે સાચે પરિવારનું ભલું ચાતું હોય એને સાસુને એમ કહેવું જોઈએ કે નાની મોટી ભૂલો કરે ને તો ચલાવી લેજો નવી નવી આવી છે ને બને એવું એને નહીં આવડતું હોય તમે શીખવજો અને પુત્ર કહેવાય કે ટોકે બેટા તો આપણી મમ્મી પણ ટોકે જ છે ને એમાં ક્યાં વાંધો છે એને બદલે બંને તરફથી લોકો આમથી આમ ને આમથી આમ અને સૌથી નવાઈની વાત એ છે કે જે બે જણાએ જોડે રહેવાનું છે ને એ એકબીજા સિવાયના બધાનો વિશ્વાસ કરે છે વિચારજો મારી વાત ઉપર કે જેણે બે જણાએ રાત દિવસ જોડે રહેવાનું છે એ એકબીજાનો વિશ્વાસ નથી કરતા બાકીના બધા બહારના લોકોનો વિશ્વાસ કરે છે આ કઈ નારાયણી છે તમારે એક કુંડામાંથી છોડ કાઢીને બીજા કુંડામાં રોપવું હોય ને તો એ તમારે એની આજુબાજુની માટી કાઢવી પડે જે ગાર્ડનિંગ જાણતું હશે એને ખબર હશે કે તમારે થોડી માટી સાથે છોડ બીજા કુંડામાં વાવવો પડે તમે મૂળ સાથે સોઈ ઝાટકીને ન વાવી શકો એનો અર્થ એમ થયો કે પેલી છોકરી પોતાની થોડી માટી લઈને આવી છે નવા કુંડામાં રોપાવવા માટે એની એ માટી તમે ખંખેરી નાખો એને એ જ માટી મદદ કરશે તમારા ઘરમાં તમારા ઘરની માટીમાં ભળી જવા માટે અને આ હું માનું છું આપણે બધાએ કે આ કશેક શીખવાનું છે કોઈકને ઘેર પુત્ર બધું આવી હોય કોઈની સાસુ ફરિયાદ કરતી હોય ત્યારે એમ કેવું કે હા આજકાલની છોકરીઓ આવી જ છે એને બદલે એમ કહેવું કે આજકાલની છોકરીઓમાં ઘણું શીખવા જેવું છે માત્ર આપણે એટલું ધ્યાન રાખવાનું કે એ છોકરીઓ જે આવી છે એ આપણા ઘરમાં સરસ રીતે ભળી જાય કેટલા બધા લોકો તમે જુઓ એક સાસુ બહુ ની બહુ સરસ વાર્તા છે કે એક સાસુ મંદિરથી પાછા આવતા હતા અને એને જોયું કે એક ભિક્ષુક સામે મળ્યો કે કેમ કઈ આપ્યું નહીં તો કે ના આજે ભાભી ના પાડી કે ના પાડી ચાલ મારી સાથે સાસુ એને લઈને ગયા આખી ગલી ક્રોસ કરી તડકામાં છેલ્લું ઘર ત્યાં કે ઉભો રે હું આવું છું અંદર ગયા બહાર આવ્યા ને કે કઈ નથી જા એટલે પેલા ભિક્ષુ કે કહ્યું કે અરે અહીંયા સુધી લાવ્યા તો કે ના પાડનાર એ કોણ હું બેઠી છું ના પણ હું જ પાડીશ ધીરે ધીરે પહોંચશે આ આ કઈ જાતનો ઈગો છે આપણે બધા ક્યાંક કશે કાવા નથી થઈ ગયા તમે વિચારો એક સમય હતો ખરેખર આજે